श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। एक दिवस स्वामी ए सभा में पूछू के क्या हरती फरती देरी हो से? ओ सब छे ही हरती फरती ये मंदिर है। बापा तो इतिहास कर दिन के संतो तुम्हें अवतार थी मोटा छो महीना में आवे थे बोलो संतो सरल था बिचार आ तो तुम्हारी शक्ति हमें रूंधी रखी थी हमने की बधाई संतो रुलाती थी के बैठा थे अवतारों थी मोटा छो क्योंकि आ अवतार था ही अन्वय स्वरूप ना था તમે વ્યતિરેક સ્વરૂપ જે એક જ મૂર્તિ છે મહારાજની ત્યાંથી આવેલા છો અવતરું તમે મોટા થયા કે નહીં બાપા અમને તો લાગતું નથી પણ તમે કયો તો હશું સરળ થઈ શકતા બિચાર તેની આ જે એનર્જી છે એ બાધિતાનું વૃત્તિમાં રાખી મૂકી હોય શું કામ રાખી મૂક્યો આ સત્કારનો પ્રશ્ન હતો શું કામ રાખી મૂક્યું એને આ મૂર્તિનું પ્રત્યક્ષનું અત્યારનું સુખ મળે એટલે વૃત્તિમાં રાખે નામ જ છે બાધિત અનુવૃત્તિ એની ઈચ્છા છે પણ બાધિત રાખે એટલે મહારાજે કીધું બાધિતાનું વર્તન મર્મ ન જાણતો એમ સમજે કે ગોર્ધન બગાડો છે દીકરાને લે આવતો આમ પકડી આવતો પગ પકડ્યો એને છોકરું ઊંધે મારે એમ લે આવ્યો નાનું છોકરો હાથ પકડીને લે આવે એવું સમજો જ નતો કારણ કે મૂર્તિ સિવાય કઈ દેખાતું જ નતું બે થાળી રાખી એકમાં સાકર ને એકમાં મીઠું ગોર્ધન ને ચખાડો એક બુકડો સાકર નો ભરે એક બુકડો મીઠો નો ભરે આમાં સાકર કેમ મીઠું છે બધી સાકર જ છે કોક નેમ લાગે પૈસા દેવા ગયા છોકરા લગતા હતા વાણિયા હતા શ્રીમંત હતા પાસે ગોર્ધનભાઈ કોણ કેટલું એનું ગાંઠિયા લઈ લે સાંઠા ને ગાંઠિયા ખવડાવ્યા તમારા નીરી ફરી મરી ગઈ તેનું કઈ ચૌદમું હતું ને પાંડે ભૂખ્યા થયા જ કીધું લાવ ખાઈ લે આપણે બધાને કહે છે કે બાર માનું નવું ખાવું નહીં હતું પોતે ખાઈ ગયા હતા સારું જ્યાં લખે લખી નાખે હસ્તે મહારાજ કી જો આવો વિશ્વાસ રાખે મારું કરતો મારે એનું ધ્યાન રાખવું પડે વરી દબાવતો આ મોટા ખરા કે નહીં બોલા આસો મેં સો યજ્ઞ કરે શું કામ છે ભાઈ સ્વર્ગની પ્રાપ્તિ થાય ઇન્દ્રાણી મળે કાયમ સ્થાન લે ખૂબ તપ કર્યું ભક્ત કર્યું શું જોઈએ છે ધ્રુવને અવિચળ એવું સ્થાન કે જે કોઈ ન મળે ફસાડું આ બધાએ સકામ ગોર્ધન વોઝ નોટ સકામ એ અવતારોથી મોટા ગોપાળાનંદ ભક્તાનંદ નિત્યાનંદ પ્રેમાનંદ બ્રહ્માનંદ આ સકામ નતા એટલે અવતારો થી મોટા દરેક અવતારો સકામ સ્વરૂપ કારણ કે એ થ્રુ પ્રેરણા છે ક્યાં શું ક્યાં સકામ છે ભલે લટકું હોય ચાલો ને વખરાણા છે પિતૃ આજ્ઞા માનીને જ્ઞાન એમ સમજાયું છે કે આવું જો અઘટિત વચન હોય દીકરા એ બાપ નો ત્યાગ કરો ને બાપે દીકરા નો ત્યાગ કરો ક્યાં કોઈ કેસ છે કઈ વાત પિતૃવાદીના પાણી સકામ માઇને અમદો આવો તો હજી પૂછી જુઓ આઈ કેન એક્સપ્લેન ઇટ થરલી હું સાચું કહી દઉં એટલે આ બધા અવતાર છે વ્યતિરેક સ્વરૂપના જે અવતાર છે એમાંથી આવેલા એને હતી જ નહીં એને કામ રોકવાનું નથી કામ છે જ નહીં ઉદભવ્યો જ નથી
ગ્રહણ કર્યું જ નથી, ત્યાગવાનું શું છે? એ ગોપાલાનંદ એ મુક્તા ગુસ્સો મૂકવાનો નથી, ગુસ્સો થયો જ નથી, ઉત્પન્ન થયો, પેદા ન થયો, એને હણવાની શું જરૂર છે? આ બધા કાઢવાના છે, કામ ક્રોધ લોભ મોહ માયા દગો કપટ ઈર્ષા કાઢવાના, જેના પાસે છે એને કાઢવાના, જેને છે જ નહીં એને. એટલે મોટા ઇન્દ્રવૃત્તિ છે, નહીં હોય એની ઈચ્છા એનો મોક્ષ થાય. પૂછ્યું કે ક્યાંય દેવીઓ હશે ત્યારે પુરાણી ધર્મકિશોર દાસજીએ સ્વામી સામો હાથ કરીને કહ્યું કે આ આરતી પરથી દેવીઓ છે. પછી સ્વામી બોલ્યા કે ખરી વાત, જેના ભેળા પ્રત્યક્ષ ભગવાન હોય તે ભેળા ખાય પીએ બેસે ઉઠે બોલે ચાલે તથા બીજાને મુક્ત કરે એવું કામ હરતી ફરતી દેરીઓ કરે. આનંદ બ્રહ્મચારી હતા, કોઈ તાળ કરી લઈ ગયા ભાવનગર બીજા તો જવા જ નથી, કારણ કે મહિમા બહુ બ્રહ્મચારી નો તો જવા જ નથી. એટલે જો આવો ભગત છે કે શું છે કે ગાડું છે શું કરશે ફેરી કે કાળ આવી જાય 3 વાગે આવી જાય 3 બજે બધું કઈક સામાન લીધું ના પડું જાય કે હું રાખ હવે વાળું કરી લે છે કઈક ખાધું થોડીક આગળ ગયા 2-3 વાર ઊભું રાખ કે થોડું ખાઈ લઈશ 4-5 ઘી પોતર લઈ જાઉં ફેરી કરું ગાડામાં લઈ જાઉં ગાડું સુખી થઈ જાય ફેરી બંધ કરે ગાડું લઈ ગયો. એ માણસે ભાવનગર મંદિર ની અંદર ચાંદી ના કમાડ કરાવડાયા, ચારે હજારો રૂપિયા દાન કર્યા, ખેડૂત આ કોના આ અવતાર કેના હરતી ફરતી દેરી નહીં તો શું આ બધી હરતી ફરતી દેરી? આનંદ બ્રહ્મચારી બોલ્યા પોતે કે આ શાસ્ત્રી મૂર્ખ તો જુઓ, આ એ મારા એટલે બધું ગમ્યું છે. હા એટલે કે મૂર્ખ હાળા હજી સુધી કે છે કે હરણ નું ચામડું ગંગા જળ પવિત્ર છે, હું કહું છું ઘેલા નો પાણો ને પાણી બે પવિત્ર છે, માનતા નથી આવા મૂર્ખાઓ. હાલો સહજાન સ્વામી મહારાજ શ્રી પ્રથમ શ્રીધરમ સર્વ